हेलो स्टूडेंट्स, आप आ लेक्चर में टॉपिक नंबर 6 पर बात करा छे। अत्यार सुधी आप टॉपिक 5 सुधी कम्प्लीट करेलू छे सोलर पावर प्लांट नी अंदर। टॉपिक 6 नो नाम छे एफिशियंसी ऑफ फ्लेट प्लेट पेनल। એટલે કે આપણે જે કોલેક્ટર્સ ભણેલા છે એ કોલેક્ટર્સ જે છે એની અંદર આપણે જે ડિફરન્ટ ટાઈપ ભણ્યા છે એમાં જે ફ્લેટ પ્લેટ યુઝ કરું છું તો એ યુઝ કરતા પહેલા તમારે જ્યારે સિલેક્શન કરવું છે તો એ સિલેક્શન વખતે ક્યાં ક્યાં તમે ટર્મ્સ છે એનું ધ્યાન રાખશો, એ કઈ વસ્તુ જોઈને તમે એ વસ્તુ ખરીદશો એના પર આપણે વાત કરવાના છીએ। ફર્સ્ટ છે એફિશિયન્સી। એફિશિયન્સી એટલે તમને બધાને ખબર છે કે આઉટપુટ અપોન ઇનપુટ। तो आउटपुट से शो तो कोई एक फिक्स समय गाड़ो छे, ए फिक्स समय गाड़ा नी बात करी आपणे। तो एफिशियंसी वाला करवी छे तो शो के मैं आउटपुट अपुन इनपुट हवे फॉर द फिक्स टाइम आउटपुट अने इनपुट बन्ने माटे फॉर द फिक्स टाइम आपणे बात करी छे। इनपुट शो छे तो के सोलर रेडिएशन जे छे ए एक फिक्स टाइम माटे केटला एब्सॉर्ब थई रहेला छे એ તમારું શું થશે ઇનપુટ થશે। એટલે કે ફોર ધ ફિક્સ ટાઈમ છે એ શું થશે ફિક્સ ટાઈમ માટે સોલાર રેડિયેશન ઇનપુટ ઇનપુટ અથવા તો એબ્સોર્બ જે થવાના છે એ અને ફોર ધ ફિક્સ ટાઈમ કે સોલાર રેડિયેશન છે કેટલા સ્ટોરેજ થયા છે। ઇનપુટ તો થઈ જ આવે પણ સ્ટોર કેટલું થયું છે, રિફ્લેક્ટ બેક થઈને કેટલા નથી હોઈ ગયા। આઉટપુટમાં તમારે જે સ્ટોર થયું એ તમારું શું થશે આઉટપુટ થશે તો શું આવશે સોલાર રેડિયેશન સ્ટોરેજ। એ ફિક્સ સમયગાળાની અંદર જેટલા ઇનપુટ થયેલા છે સોલાર રેડિયેશન એબ્સોર્બ થયેલા છે એમાંથી કેટલો પાર્ટ છે એ સ્ટોર થયો તમારું શું થઈ જશે આઉટપુટ। તો એફિશિયન્સી શું થશે આઉટપુટ બાય ઇનપુટ। ઓકે, તો આના રેટ પર તમને શું ખબર પડશે કે તમારું જે સોલર રેડિયેશન તમે જે પેનલ્સ રાખેલી છે એ કેટલી હેલ્પફુલ છે, એ કેટલી ઇફેક્ટિવ છે। નાઉ વી વિલ મૂવ ટુ સેકન્ડ ટર્મ, એ શું છે કલેક્ટર્સ ટેમ્પરેચર પેનલ। હવે તમારે તમને કોણ ખબર છે કે સોલાર રેડિયેશન જે છે એ એવરી ટાઈમ સેમ નથી હોતા, એટલે કે મોર્નિંગના ટાઈમમાં અર્લી મોર્નિંગના ટાઈમમાં એ બહુ ઓછા હોય છે, જ્યારે તમારો આફ્ટરનૂન ટાઈમ છે જે એ મિડ ટાઈમ છે એની અંદર શું હોય છે બહુ વધારે એની તીવ્રતા હોય છે, એટલે કે વધારે સોલાર રેડિયેશન હોય છે, વધારે ટેમ્પરેચર હોય છે। તો એ જ પ્રમાણે જ્યારે બી સોલાર રેડિયેશન જે છે એ વધારે હશે એ પ્રમાણે તમારી જે બી પ્લેટ્સ રાખેલી છે એટલે કે એબ્સોર્બર પ્લેટ છે એ બી શું કરશે જ્યારે વધારે રેડિયેશન આવે છે એ સમય શું કરશે વધારે એબ્સોર્બ કરતા હશે। તો સોલાર રેડિયેશન પરથી શું નક્કી થશે એનું ટેમ્પરેચર નક્કી, કે અર્લી મોર્નિંગના ટાઈમમાં જે ટેમ્પરેચર છે એ શું હોય છે ઓછું હોય છે, જ્યારે આફ્ટર ડેટનું જે ટાઈમ છે એ શું છે વધારે હોય છે। એટલે એ પ્રમાણે શું થઈ જશે તમારી ટેમ્પરેચરની પેટર્ન જે છે એ ફિક્સ થશે, કે પેલા ધીરે ધીરે શું થાય છે ઇન્ક્રીઝ થાય છે ટેમ્પરેચર અને આફ્ટર ધેટ ઇવનિંગના ટાઈમ શું થાય છે ધીરે ધીરે શું થતું છે ડિક્રીઝ થતું છે। એ પ્રમાણે ડિફરન્ટ કાઇન્ડ ઓફ મીન્સ હોય છે ડિફરન્ટ ટેમ્પરેચર પેટર્ન હોય છે। હવે એ જ પ્રમાણે તમારે જે સોલાર રેડિયેશન આવે છે એ પ્રમાણે એબ્સોર્બ પ્લેટ છે એ ડીલ થાય છે કે સ્ટેશનરી રહે છે એના પર બી એ બેઝ કરે છે, અને કયું મટીરિયલ યુઝ કરો છો એ બી એના માટે છે, જેમ કે લિક્વિડ માટે યુઝ કરી રહ્યા છો કે એર સર્ક્યુલેશન માટે કરો છો। થર્ડ પોઈન્ટ, કનેક્શન બિટવીન એબ્સોર્બર પ્લેટ એન્ડ ટ્યુબ્સ। હવે એબ્સોર્બર પ્લેટ છે એના પર તમે ટ્યુબ્સ રાખો છો, તે ટ્યુબ્સ રાખેલી છે એ વેલ્ડિંગથી કરેલી છે, વેલ્ડિંગથી કરેલી છે તો કયા ટાઈપનું વેલ્ડિંગ છે, આર્ક વેલ્ડિંગ કરેલું છે કે સબમર્જ વેલ્ડિંગ કરેલું છે કે પછી એને ખાલી બ્રેઝિંગ દ્વારા તમે કરેલી છે કા રિવેટ જોડીને એમને જોડેલી છે, તો એના પરથી શું થશે એના કનેક્શન કયા ટાઈપનું છે એ બેઝ કરશે। ફોર્થ પોઈન્ટ, થિકનેસ એન્ડ થર્મલ કન્ડક્ટિવિટી ઓફ ટ્યુબ। હવે તમને બધાને ખબર છે થર્મલ કન્ડક્ટિવિટી એટલે શું, કે એ તમને એ વસ્તુ દેખાડે છે કે તમારું જે મટીરિયલ યુઝ કરેલું છે એ મટીરિયલ છે એ હીટ ટ્રાન્સફર રેટ છે એ કેટલી સ્પીડમાં કરવા દેશે। કન્ડક્ટિવિટી શું દેખાડે છે કે તમે કેટલું સ્પીડમાં તમારું હીટ ટ્રાન્સફર છે એ કન્ડક્ટ કરી શકો છો, કેટલું સ્પીડમાં એને ટ્રાન્સફર કરાવી શકશો। તો તમે જે મટીરિયલ યુઝ કરો છો જ્યારે પ્લેટ્સ અને ટ્યુબ્સ માટે તો એની થર્મલ કન્ડક્ટિવિટી અને જાડાઈ કેટલી છે, કારણ કે જાડાઈમાંથી બી પાસ તો થશે કે આ સમજો કે મારો જે હેન્ડ છે એક વોલ છે, તમારી જે પ્લેટ છે એની વોલ છે, આ સાથે થર્મલ રેડિયેશન છે ઇનપુટ થાય છે ઇનપુટ થાય છે, પણ એ જો એની થર્મલ કન્ડક્ટિવિટી એટલી વધારે છે કે એ સામે આઉટપુટ સાઈડ એટલે કે બીજી સાઈડ છે ત્યાંથી શું કરે છે રિમૂવ કરતું જાય છે, તો અંદર રહેલું છે એની સાથે ટ્યુબ્સ કનેક્ટ કરેલી છે એને કોઈ હીટ નહીં મળે, એટલે આપણે શું કરીએ છીએ અહીંયા ઇન્સ્યુલેશન લગાડતા હોય છે કે જે બી ઇનપુટ થાય છે એ થર્મલ કન્ડક્ટિવિટી છે વધારે હશે તો શું થશે ડાયરેક્ટલી આઉટપુટ કરી દેશે, એટલે કે હીટનો લોસ થઈ જશે। તો એ હીટના લોસને આપણે ઓછું કરવો છે, તો એ લોસેસને સ્મોલ કરવા માટે આપણે શું કરીએ છીએ ત્રણ તરફ શું કરીએ છીએ ઇન્સ્યુલેશનનું લેયર લગાડવામાં આવે છે।
જે થિકનેસ અને થર્મોગ્રાફી છે એવી એક મેજર પાર્ટ છે. હીટ રિમૂવલ રેટ, હીટ રિમૂવલ રેટ છે એ આઈએમપી છે. બે માર્ક્સ ના ક્વેશ્ચન જે છે ટેન તમને પૂછે, જેમાંથી સેવન લખવાના હોય છે, એમાં પૂછે છે. એ ઓલસો નોન એઝ અ એચઆરઆર, એ હીટ રિમૂવલ રેટ એની ડેફિનેશન આપો. તે શું છે કે જે વસ્તુ તમે ઇનપુટ કરી રહ્યા છો, એટલે કે તમારા સોલાર રેડિયેશન, એચઆરઆર ઇઝ ઇક્વલ ટુ તમે જે ઇનપુટ કરી રહ્યા છો તે શું છે, તમારા સોલાર રેડિયેશન. એ તમારા શું થાય છે, એબ્સોર્બ થાય છે પ્લેટ, એબ્સોર્બ પ્લેટ દ્વારા. પણ જે બી લોસીસ થાય છે, લોસીસ હોય ગમે ત્યાંથી થતા હોય, એબ્સોર્બ દ્વારા થતા હોય, એબ્સોર્બર પ્લેટ છે એના દ્વારા તમારા લોસીસ થતા હોય, અથવા તો ઉપર રાખેલું જે પ્લાસ્ટિક અથવા તો ગ્લાસ જે છે એના લેયર દ્વારા થતા હોય, લેયર દ્વારા થતા હોય અથવા તો સાઇડ વોલ્સ છે એમાંથી થતું હોય, જેટલા બી લોસીસ થાય છે અપન તમારું જે સોલર રેડિયેશન છે એ એકચ્યુઅલી જે એ ટાઈમ પર આવે છે અને આપાત થયા છે, એટલે કે ઇનપુટ તમારું જે છે એ બંનેનો રેશિયો છે એને શું કહેવામાં આવે છે, એચઆરઆર, હીટ રિમૂવલ રેટ. એ તમને શું આપે છે કે તમારી એફિશિયન્સી છે એ જ કમ્પેરમાં લોસીસ છે એ ઇનપુટની કમ્પેરમાં કેટલા છે, કે લોસીસના પર્સન્ટેજ તમારે જાણવા છે. તો લોસીસના પર્સન્ટેજ છે કે હીટ લોસ કેટલો થાય છે આખું તમારું સ્ટ્રક્ચરની અંદર, એ તમને ક્યાંથી ખબર પડશે, તો કે હીટ રિમૂવલ રેટ અથવા તમે એને એચઆરઆર કરી શકો છો. સિક્સ પોઈન્ટ, હીટ લોસીસ ઇન ફ્લેટ પ્લેટ પેરેલલ કોન્ટેક્ટર. હવે તમને કોણ ખબર છે, કન્ડક્શન, કન્વેક્શન, રેડિયેશન એ ત્રણ ટાઈપના હીટ લોસ છે. હવે કન્ડક્શન ક્યાં થશે, કન્વેક્શન ક્યાં થશે, રેડિયેશન કઈ રીતે થશે, અને ત્રણ જે છે એ થાય તો છે પણ એને અટકાવવા માટે તમે શું કરશો એનું આપણે કરવાનું છે. તો કન્ડક્શન, કન્ડક્શન ક્યાં થશે, તો કે એબ્સોર્બર પ્લેટ જે છે એના પર સોલર રેડિયેશન આવે છે, જે સોલર રેડિયેશન છે એ રિમૂવ થતા જશે, તેના માટે શું કરો છો તમે ઇન્સ્યુલેશન લગાડો છો. હવે અત્યારે તમને એમાં શું દેખાય છે, પ્લેન દેખાય છે મારો હેન્ડ, પણ એકચ્યુઅલી તમે સમજો કે એક આખું તમારું કન્સ્ટ્રક્શન છે એ આ રીતે તમારી સાઈડથી આ બોર્ડની અંદર જતું હોય છે, તમને ખાલી આ પાર્ટ દેખાડો છે નીચે, પણ એકચ્યુઅલી શું થાય છે બે સાઈડમાં બી છે, એટલે કે ત્રણ સાઈડથી શું થાય છે ઇન્સ્યુલેશન લગાડેલું છે, ત્રણ સાઈડથી લોસીસ થતા હોય છે. તો કન્ડક્શન નો લોસીસ છે એના અટકાવવા માટે તમે લોકો શું કરી શકો છો, તો કે ઇન્સ્યુલેશન લગાડો છો. હવે આવે છે કન્વેક્શન લોસ, કન્વેક્શન લોસ છે એ ક્યાં થશે, તો કે તમારી જે એબ્સોર્બર પ્લેટ છે એ એબ્સોર્બર પ્લેટ છે એને ડાયરેક્ટલી તમે ટ્યુબ સાથે કનેક્ટ કરેલી છે. હવે એબ્સોર્બર પ્લેટ પર જે રેડિયેશન આવે છે એના કારણે એ તો ટેમ્પરેચર એનું વધે છે, એની સાથે તમારી જે ટ્યુબ્સ છે એનું ટેમ્પરેચર બી શું થાય છે, વધતું રહે છે. તો એ જયારે બી બહારની તરફ કોઈ પ્લાસ્ટિક નું લેયર અથવા તો ગ્લાસ નું લેયર નથી લગાડે તો શું થાય છે કે એ એબ્સોર્બર પ્લેટના ટેમ્પરેચર ડિફરન્સ ના કારણે શું કરે છે, ડાયરેક્ટલી એટમોસ્ફિયરમાં હીટ રિમૂવ કરી દે છે, એટલે શું થાય છે કન્વેક્શન લોસ થાય છે. તો કન્વેક્શન લોસ જે છે એને તમારે અટકાવો છો, તમે શું કરશો તો કે લેયર યુઝ કરો. લેયર તરીકે તમે કોઈ પણ યુઝ કરી શકો છો, ગ્લાસ અથવા તો પ્લાસ્ટિક કે જે બી ટ્રાન્સપરન્ટ હોય, એટલે કે સોલાર રેડિયેશનને અંદર આવવા દે, એબ્સોર્બર પ્લેટ પાસે એબ્સોર્બ થઈ શકે એ પ્રમાણેનું લેયર તમે ચૂઝ કરશો. રેડિયેશન લોસ, રેડિયેશન છે એ ક્યારે થતું હોય, કોઈ વસ્તુ એટલે કે તમારો સોલાર છે એની પાસે એબ્સોર્બર પ્લેટ પાસે આવે છે તો એ બી એક શું આવે છે, ફોર્મ ઓફ રેડિયેશનમાં જ આવે છે, ફોટો મેગ્નેટિક માં જ ફોર્મ્સમાં, એટમ્સના ફોર્મમાં આવે છે. જ્યારે એ પ્લેટ છે એ બી શું કરે છે, એનું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાને કારણે એ ખુદ શું કરે છે, રેડિયેશન ઇમિટ કરે છે. એ જે રેડિયેશન ઇમિટ થાય છે તો ઇમિશન છે એનું રોકવા માટે તમે શું કરો છો, તો કે એબ્સોર્બર પ્લેટ તમે જે યુઝ કરો છો એની ઇમિસિવિટી છે એ ઓછી કરો, એટલે કે એ પોતે રેડિયેશન જે ક્રિએટ કરે છે એ ઓછા થઈ જાય અને એબ્સોર્બન કેપેસિટી છે એ વધી જાય. એ પ્રમાણેની એબ્સોર્બર પ્લેટ તમે નક્કી કરી શકો છો, એટલે કે ઇમિસિવિટી ઓફ એબ્સોર્બર પ્લેટ છે એ તમારે શું કહેવાય છે, ઓછી કરવાની છે. તો અહીંયા લખું છું, શું કહી શકો તો કે ઇમિસિવિટી તમે ઓછી કરી શકો છો, જેને આ રીતે અપસરણ તરીકે બી ઓળખાય છે. બીજું શું કરી શકો છો રેડિયેશન ઓછું કરવા માટે, કે જે તમે ટ્રાન્સપરન્ટ લેયર લગાડેલું છે, ટ્રાન્સપરન્ટ લેયર એટલે કે પ્લાસ્ટિક નો થતો ગ્લાસ નો તમે જે લગાડો છો, અહીંયા પ્લાસ્ટિક ફોર્મ એટલે પોલિમર નું પ્લાસ્ટિક યુઝ થાય, કે જે હીટ આવે છે સોલાર રેડિયેશન જે આવે છે એના કારણે ડાયરેક્ટલી બર્ન નથી જાય એ ટાઈપ નું પ્લાસ્ટિક, નોર્મલ પ્લાસ્ટિક બેગ વાળું. તો જે તમારે પ્લાસ્ટિક અથવા ગ્લાસ યુઝ કરો છો, ટ્રાન્સપરન્ટ મટીરિયલ યુઝ કરો છો, એના બે થી ત્રણ લેયર કરો, કે જેના કારણે એની રેડિયેશન વધારે હોવાના કારણે સોલાર રેડિયેશન વધારે હોવાના કારણે એ અંદર તો આવી જશે, પરંતુ તમારી જે એબ્સોર્બર પ્લેટ છે એની ઇમિસિટી ઓછી હોવાના કારણે એ શું થશે, બહાર રિફ્લેક્ટ થઈને નહીં રહી જાય, એટલે કે તમારો હીટ લોસ રેડિયેશનના કારણે છે એ ઓછો થઈ જાય. તો એટલે કે યુઝ મોર લેયર્સ, જેટલા વધારે લેયર્સ હશે એટલું શું કરશે, બહારની તરફ રેડિયેશન છે એને ઓછું થવા દેશે. યુઝ મોર લેયર્સ. તો આપણે અત્યારે
आखो टॉपिक नंबर सिक्स भाई जैसे एफिशियंसी ऑफ फ्लेट फ्लेट पेन तुम जय बनाव छो तो कई कई वस्तु ध्यान रखो क्या लॉसिस कई रीते एफिशियंसी वे कई रीते हेट लॉसिस अथवा स्ट्रक्चर है कई रीते करव. ओके, थैंक यू एवरीवन.